570 उपदेश नोन क्रमांक 19 19માં क्रमांकમાં कृपाल देवे उपदेशમાં કહ્યું मुंबई कार्तिक वद 12/1956 प्रारब्ध अने पुरुषार्थ ये शब्द समझवा जेवा छे। प्रारब्ध ने पुरुषार्थ ये शब्द समझवा जेवा छे। पुरुषार्थ कर्या विना प्रारब्धनी खबर न पड़ी शके। प्रारब्ध में हसे ते थसे एम कही बेसी रहे काम न आवे। निष्काम पुरुषार्थ करवो प्रारब्ध ने समपरिणामे वेदवू भोगवी लेवू ए मोटो पुरुषार्थ छे। सामान्य जीव समपरिणामे विकल्प रहितपणे प्रारब्ध वेदी न शके विषम परिणाम थाय ज माटे ते न थवा देवा ओछा थवा उद्यम सेवो संपणू अने विकल्प रहितपणू सत्संगति आवे अने वधे। कृपाल देवे आटलो ज बोध ते क्रममां आप्यो छे। एमां कह्युं प्रारब्ध ने पुरुषार्थ ए शब्द समझवा जेवा छे। प्रारब्ध कोने कहेवाय तो के पूर्वे उपार्जेला कर्मो अथवा पूर्वे करेलो पुरुषार्थ तेने आ भवमां प्रारब्ध कहेवामां आवे छे। अने खरेखर पुरुषार्थ कोने कह्यो तो के जे कर्म उदयमां आवे તે વખતે આત્માને હર્ષ કે શોક ન થવા દેવો એનું નામ પુરુષાર્થ છે। ગમે તેવો કર્મનો ઉદય આવે તેને સમતા ભાવે ભોગવવો એનું નામ ખરો પુરુષાર્થ છે। પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે। પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડે। પુરુષાર્થ જ્યાં સુધી જીવ કરે નહીં ત્યાં સુધી એના કર્મમાં શું લખેલું છે તે ખબર ન પડે। એટલે પુરુષાર્થ કર્યા પછી પણ વસ્તુની પ્રાપ્તિ ન થાય તો પ્રારબ્ધ સમજવું કે ખૂબ પ્રયત્ન કર્યો છતાં એ વસ્તુ પ્રાપ્ત ન થઈ તો એને પ્રારબ્ધ સમજવું। બાકી પ્રારબ્ધ હશે તેમ થશે એમ કહે બેસી રહે કામ ન આવે કે મારા નસીબમાં છે તો બધું મળી રહેશે એમ કોઈ કહીને ઘરે બેસી રહેતું નથી કે ભાઈ આ દેગા અલ્લાહ દેગા તો છપ્પર ફાડ કે દેગા એમ કરીને કોઈ ઘરે બેસી ન રહે કે ભાઈ મારા મોઢામાં ખાવાનું હશે મારા નસીબમાં તો મળી આવશે। બધા જ પુરુષાર્થ કરે છે। પશુ પક્ષીઓ છે એ પણ ભોજન મેળવવા ત્યાં ફરે છે ઝાડમાં ઝાડ કે જંગલમાં ગમે ત્યાં પેટ ભરવા માટે। તેમ આપણે પણ કંઈક પુરુષાર્થ કરીશું। કોઈ પૈસા મેળવવા ધંધા કરે કોઈ નોકરી કરે પણ પુરુષાર્થ કર્યા વિના તો ક્યાંથી મળે। એટલે કૃપાલ દે કે પ્રારબ્ધમાં હશે તેમ થશે એમ બેસી રહે કામ ના આવે નિષ્કામ પુરુષાર્થ જોઈએ। પણ પુરુષાર્થ કેવો જોઈએ? નિષ્કામ, એટલે જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ। પછી મને લાખો મળી જાય અને આપણા નસીબમાં હજાર જ હોય તો લાખ મળે નહીં તો એ વ્યક્તિ હંમેશા દુઃખી જ રહેવાનો। એટલે જે મળે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે તો એ જીવ સદા સુખી રહે। કોઈને 100 મળ્યા તો કે બહુ છે, પેટ ભરાય છે ને। કોઈને પુણ્યના દે 500 મળે તો કે બહુ છે, 1000 મળે તોય બહુ છે। જેટલું મળે એનું જો એને સંતોષ રાખે તો એ જીવ સદા સુખી રહે। એના વિશે કૃપાલ દેવે પાન 165 ઉપર કહ્યું છે, કે કોઈ પણ કામની પ્રથમ નિરાશા ઈચ્છવી, વચનામૃત ક્રમાંક 25 છે તેમાં કૃપાલ દેવે લખે છે, કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ
આમ કરવાથી સંતોષી રહેવા છે. પહેલાં તો નિરાશા ઈચ્છવી કે આમાં મળશે કે ન મળે, જે મળે તે મારા નસીબ પ્રમાણે મળે બહુ છે, એવો જો અંતરમાં આ ભાવ હોય. પણ પહેલાંથી જ ખૂબ લાંબી આશાઓ રાખે અને પછી મળે થોડું તો કે એને સંતોષ નહીં થાય, એ થતાં દુઃખી જ રહે. એટલે કોઈપણ કામની પ્રથમ તો નિરાશા ઈચ્છવી, પરિણામે એટલે એના ફળમાં પુરુષાર્થ કર્યા પછી જેટલી સિદ્ધિ થાય તેટલો લાભ સર્વને પોતપોતાના કર્મ પ્રમાણે જ મળે છે. જગતમાં પુરુષાર્થ તો બધા કરે. કાપડની દુકાન એક ગામમાં માનો 10 હોય, કોઈને ધમધોકાર ધંધો ચાલતો હોય અને કોઈને માંડ ગ્રાહક આવતું હોય, કેમ એમ? દુકાન તો બધા લઈને બેઠા, પણ એ નસીબ પ્રમાણે થાય છે. પ્રારબ્ધ જેવું હોય પૂર્વે કરેલું તે પ્રમાણે અહીંયા ફળ મળે છે. પણ તે વખતે માત્ર બીજાનું જોઈને દુઃખી થયા કરે કે એને તો કેટલું બધું, મારે ત્યાં કોઈ આવતું નથી, એનું બગડી જાય, એ દિવાળીઓ થઈ જાય, એવા ભાવ કરવાથી આપણો જે આ વર્તમાન પુરુષાર્થ છે એ વધારે કર્મબંધન કરાવે અને મળતું હોય તો એ નહીં મળે. બીજાનું રંજ રાજી થાય એના પુણ્યનો ઉદય છે. મેં કોઈ એવું કરેલું છે તો મારે અહીંયા આમ થાય છે એમ કરીને સમતાભાવ રાખે તો એ આવેલો કર્મનો ઉદય, પાપનો ઉદય પણ નિર્દરી જાય. એટલે પરિણામે જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ, અને આમ કરવાથી સંતોષી રહેવાશે, સદા સંતોષી રહેવાશે, અને સંતોષી નર સદા સુખી. કંઈ વિશેષ માંગવાથી કોઈને મળી જતું નથી. બધાને કરોડપતિ થવું હોય પણ કંઈ મનમાં વિચાર કરવાથી થોડું થવા, એ તો એ પ્રમાણે એને નિમિત્તો મળે છે. પ્રારબ્ધ શું કરે? બધું આ ગોઠવી આપે. પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, તુલસી અચરજ એ બળી મન બાંધે ધીર. આપણું પ્રારબ્ધ, પ્રારબ્ધ કહો, ભાગ્ય કહો, નસીબ કહો, એ બધું એક જ છે. એ પ્રારબ્ધ પહેલે બન્યા, આપણું ભાગ્ય પહેલાં આપણે જ બનાવ્યું છે, બીજાએ નહીં. પીછે બન્યા શરીર, એ પ્રારબ્ધને અનુસાર શરીર બન્યું કે શરીરના સંબંધીઓ મળ્યા કે આ ધન કે વૈભવ, એ બધા આપણા પાપ પુણ્યના આધારે મળ્યું છે. જે પાપ કે પુણ્ય આગલા ભાવમાં કર્યા તેના ફળમાં આ સાધન સામગ્રી મળી છે. આપણા કર્મ પ્રમાણે શુભ કે અશુભ કર્મનું આ ફળ છે. તો પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, છતાં તુલસીદાસજી કે અચરજ એ બળી, આશ્ચર્ય છે મોટું. અચરજ એટલે આશ્ચર્ય છે, બળી એટલે મોટું, કે મન ન બાંધે ધીર, પણ મન ધૈર્યવાન રહેતું નથી કે મને કેમ મળતું નથી. તારા કર્મ જ એવા છે, હવે સારા કર્મ કર તો બધું સવણું થશે. પણ ઈર્ષા કે નિંદા કરીએ કાંઈ વળે એમ નથી. પ્રારબ્ધને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધનામાં હશે તે થશે એમ કહી બેસી રહે કામ ના આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. ફરી કૃપાલદેવ 710 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે, પુરુષાર્થ કરવાનું ઉપદેશાયામાં કહ્યું, 5710માં પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી તે તો લોકો ભૂલી જ ગયા છે. કે પુરુષાર્થ કરવાનું, પુરુષાર્થ તો આખું જગત કરે છે પણ અહીંયા તો સત્પુરુષાર્થ જોઈએ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, જે વડે આત્માની ઓળખાણ થાય, આત્માનું કલ્યાણ થાય, એવો સત્પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું. એટલે જ્ઞાનીએ જે રીતે કહ્યું તે રીતે, તે સત્ય છે જ્ઞાનીએ કહ્યું તે રીતે વર્તવાનું તો ધ્યાનમાં જ આવતું નથી. જ્ઞાનીએ શું કહ્યું, આ કાર્ય કરું છું, તે કાર્યના પ્રારંભમાં તે પુરુષને સંભાળવો સમીપ જ છે. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં સત્પુરુષને સંભાળવો, અને એમાં આપણા માટે કૃપાલદેવની આજ્ઞા છે તો કરવું, આજ્ઞા નથી તો એથી પાછું હટવું.
પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી તે તો લોકો ભૂલી જ ગયા છે. અને ખોટા પુરુષાર્થમાં રાત દાડો દોડ્યા કરે છે, મચ્યા રહે છે. અસત પુરુષાર્થ આત્માને કર્મ બંધાવે એવા રાગ દેશના ભાવોમાં સદાય મચ્યા રહે છે, તેનું ફળ પણ ભયંકર આવે છે, જન્મ મરણ આવે છે. એટલા માટે કૃપાલ દેવે ટૂંકામાં કહ્યું કે હવે તમે આત્મકલ્યાણ ઈચ્છતા હો તો પુરુષાર્થ તો સર્વ કરે, પણ તમે તો સત પુરુષાર્થ કરો. સત એટલે આત્મા જેથી પ્રગટે એવો પુરુષાર્થ કરો. વળી 753 પાન ઉપર કૃપાલદેવ જણાવે છે વચનામૃતમાં આના વિશે. 753 વ્યાખ્યાન સાર એકમાં કે છે, કલમ 157, દુર્ધર પુરુષાર્થી પામવા યોગ્ય મોક્ષ માર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. દુર્ધર પુરુષાર્થ અનાદિકાલના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આવા ધર્મના કાર્યો જપ તપ વગેરે કર્યા, કેમ હજુ સુધી કલ્યાણ નહીં થયું? તો કે એના માટે બિન સદગુરુ કોઈને ભેદ લે, સાચા આત્મજ્ઞાની ગુરુ જોઈએ તો જ એ સમ્યક માર્ગ બતાવે, માર્ગને પામેલો જ માર્ગ બતાવે અને તે પ્રમાણે કરે જન્મ મરણાંત આવે. એટલે અહીંયા કહે છે દુર્ધર પુરુષાર્થથી અત્યંત તીવ્ર અને તે પણ સત જ્ઞાનીઓને બદલાવેલો એ જ પુરુષાર્થ, દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષ માર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. અત્યંત પુરુષાર્થ જોઈએ છે, તીવ્ર એવો જે મોક્ષ માર્ગ છે તે કંઈ પ્રયત્ન વગર કર્યા વગર પ્રાપ્ત થાય નહીં. મહાવીર ભગવાને કર્મ ખપાવવા કેટલો પુરુષાર્થ કર્યો, 12.5 વર્ષ સુધી ઊંઘ્યા નથી. આખા 12.5 વર્ષથી ઊંઘે સૂતા તો છે જ નહીં, માત્ર ક્યાંય બેઠા હોય ને આમ ઝોંકું આવી ગયું હોય એ બધું ભેગું કરીએ તો માત્ર એક અંતર્મુહૂર્ત કાળ થાય 48 મિનિટ જેવો. બાકી રાત દાડો પુરુષાર્થ, કંઈ ખાધું નથી પીધું નથી જાણે, અને રાત દાડો આત્મચિંતન આત્મધ્યાન કરીને બધા કર્મોને ભસ્મીભૂત કરી નાખે. તો કે આ દુર્ધર પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવો મોક્ષ માર્ગ કંઈ અનાયાસે આમને મળે નહીં. એક સામાન્ય હીરો ખરીદો હોય તો એ કેટલા રૂપિયા જોઈએ, કેટલી મહેનત એના પાછળ કરેલી હોય તો પ્રાપ્ત થાય, એ તો જળ વસ્તુ છે. અનંત ગુણનું ધામ, અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિનો ધણી એવો જે શુદ્ધ આત્મા, એને પ્રાપ્ત કરવો એ કંઈ સહેલો નથી. ઘણા રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો ઘટે કે મટે ત્યારે તે પ્રાપ્તિ થાય છે. એમ દુર્ધર પુરુષાર્થથી પામવા યોગી મોક્ષ માર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. જેમ કૃપાળુદેવ સંસારમાં રહ્યા છતાં નિર્લેપ હંમેશા આત્મપરિણતિને સાચવતા હતા, એક સમય પણ ઉપયોગ બીજામાં જાય નહીં અને વિશેષ વાર એ તો અમે દેહ ત્યાગ કરીશું પણ આવી રીતે ચલાવી નહીં લઈએ, કેમ કે ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ ધર્મ છે. ઉપયોગ હંમેશા આત્મા ભણી કેમ રહે, અને સમભાવનો નિરંતર પુરુષાર્થ કર્યો છે કૃપાળદેવ, સમતા ભાવ ગમે તેવી વિષમ અવસ્થામાં પણ રાખ્યો છે. આંખ પાસે રેતી ઉપાડવા જેવું કામ કરીએ છીએ, આ કોમળમાં કોમળ અંગ કહેવાય, હવે એની પાસે રેતી ઉપડાવી હોય તો વજનદાર કેટલું જોર પડે. આ બધું જે કરે તે જ જાણે. ગાંધીજીએ લખ્યું છે કે વિતરાગતા એ તો કોઈ જે વિતરાગ થવા પ્રયત્ન કરતો એ જ જાણે, બીજાને ખબર ન પડે કે વિતરાગતા એ કંઈ સહેલી નથી. સહેલું હોય તો અનાદિકાલના પરિભ્રમણમાં કેમ પ્રાપ્ત ન થઈ? આત્મજ્ઞાન અથવા મોક્ષ માર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી, પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે.
વાળે કંઈ આત્મજ્ઞાન કોઈ આપણને શ્રાપ આપી દે કે તને આત્મજ્ઞાન નહીં થાય જા, તેથી કંઈ આત્મજ્ઞાન અટકે નહીં. અને કોઈ આશીર્વાદ આપી દે કે જા બેટા તેરા કલ્યાણ હો જાયગા, તેથી કંઈ કલ્યાણ ના થાય. એ તો જે એનો સાચો સમ્યક પુરુષાર્થ હોય, જે જ્ઞાનીએ બતાવ્યો હોય, તે જ રીતે વર્તે તો જ પ્રાપ્ત થાય. એટલે મોક્ષ માર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી, પુરુષાર્થ પ્રમાણે થાય છે. તમારો કેવો પુરુષાર્થ? તો કે ભાઈ પુરુષાર્થ તો મેં અનંતવાર અનંત યમ નિયમો કહ્યું તેમ સંયમ આપ કિયો પુની ત્યાગ વૈરાગ અથાગ લ્યો, આ બધો પુરુષાર્થ જ કર્યો છે. વનવાસે લ્યો મુખ મૌન રહ્યો દૃઢાસન પદ્મ લગાવી દો મન પવન નિરોધ સ્વબોધ કિયો હઠયોગ પ્રયોગ સુતાર ભયો જપના ભેદ જપ્યા તપ ત્યોય તપે ઉર્સે ઉદાસી લઈ સબ પે સબ શાસ્ત્ર કે નય હિય ધારી હિય મત મંડન ખંડન ભેદ લીએ વ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યોને વિચાર થે મનસે કછુ ઓર રહા ઉન સાધન સે પણ બિન સદગુરુ કોઈને ભેદ લે. સાચા આત્મજ્ઞાની ગુરુ કૃપાલદેવ જેવા એ ન મળે ત્યાં સુધી નિવેડો ન આવે. બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ હે કહ બાત કહે, કંઈ જ્ઞાન બહારથી આવતું નથી, તારી પાસે જ છે, પણ જ્ઞાની વગર પ્રાપ્તિ ન થાય. સત પામું દુર્લભ નથી, પણ સતને બતાવનાર સત્પુરુષ જોઈએ. એક શેઠ હતા, એને મેનો મિત્ર જે દીક્ષા લીધેલી તે એના ઘરે વરવા આવે છે. શેઠાણી વરાવે છે, પૂછે છે એ સાધુ કે ક્યાં ગયા શેઠ? તો કે એ તો પરગામ ગયા છે કમાવા, ઘરની સ્થિતિ નબળી છે એટલે. તો એ મુનિ એમ બોલ્યા છે તો અહીં ને ભટકે છે બહાર, ઘરમાં આમ હાથ કર્યો છે તો અહીં ને ભટકે છે બહાર. શેઠ ઘરે આવ્યા તો કે તમારા મિત્ર આવેલા એ સાધુ થયેલા એ એમ કહેતા હતા કે છે તો અહીં ને ભટકે છે બહાર. હો એમ કહ્યું એમણે, તો બહુ જ્ઞાની છે તો ક્યાં કહેલું? તો કે આ ઠેકા, ત્યાં ખોદ્યું કે અંદરથી ચરુનો ઘડો નીકળ્યો દાગીનાનો ભરેલો, પણ એને ખબર નહોતી કે મારા ઘરમાં જ આવું રતન બધા પડ્યા છે, પણ ભાન ન હોવાથી ઘરમાં હોવા છતાં એ ગરીબ હતો. એમ આપણા અંદર જ કેવળ જ્ઞાન રહેલું છે, આપણા અંદર સમ્યક દર્શન છે, અને સુખ આપણામાં જ હોવા છતાં આપણને ખબર નથી. એટલે સતને બતાવનાર સત જોઈએ. આવા સાચા આત્મજ્ઞાની પુરુષ મળે તો એ પ્રાપ્તિ કેમ થાય એનો ઉપાય બતાવે. એટલે કહે છે કે માટે પુરુષાર્થની જરૂર છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એટલે નિષ્કામ પુરુષાર્થ કરવો. પુરુષાર્થ કરીને કંઈ સાંસારિક પદાર્થની ઈચ્છા ન રાખવી કે ભગવાન આપની ભક્તિ કરું તો મને આટલા પૈસા મળજો કે આ કુટુંબ મળજો, એના માટે ભક્તિ નથી. એ તો એક ભગવાન સાથે આવો વેપાર કર્યો, સોદો કર્યો કે ભાઈ હું આપની ભક્તિ કરું ને એટલે મને આપો. એ ભક્તિ નહીં થઈ, એ તો ભાડા જ થયું. ભાડું કરી જેમ ભાડે આપણે કુલી કર્યો હોય, સામાન ઉપડાવ્યો, પૈસા આપી દીધા, વાત પતી ગઈ. તેમ નાની પુરુષો કહે છે જે સકામ ભક્તિ છે એના માટે ભક્તિ નહીં. તે તો ભાડાયત જે સેવા ફળ જાચે ભક્તિ નહીં, તે તો ભાડાયત જે સેવા ફળ જાચે દાસતી કે જે ધન ભરી નિરખી કે કીની પરે નાચે સેવા સાર જો જીનની મન સાચે પણ મત માગો ભાઈ સેવા સાર જો જીનની મન સાચે. ભગવાનની સેવા તમે કરજો સારજો, પણ મન સાચે સાચા મનથી
આવી રીતે આ વસ્તુ મને આપજો, તુચ્છ ભૌતિક વસ્તુ આવી ભગવાનજી અન્ન સુખનો ધણી આત્મા પ્રાપ્ત થઈ શકે, સર્વકાળ અન્ન સુખમાં રહી શકે, એવો મોક્ષ જ્યાંથી મળી શકે ત્યાંથી તમે એવી તુચ્છ વસ્તુ માંગો, ધિકાર છે. એકવાર રતનબેન આપણા અહીંયાના પુનસીભાઈના બહુ હતા ઉપપ્રમુખના, એમને દીકરો નહોતો, પૂર્વ ભવનો કંઈ સંબંધ હતો પ્રભુશ્રી સાથે એમને, એટલે પ્રભુશ્રી સાથે રતનબેન ઘણીવાર બહુ ખારી રીતે ખુલ્લી વાત કરતા, આમ બોલી શકતા હતા, બીજાને તો હિંમત ન ચાલે પ્રભુશ્રી સાથે બોલવાની, એ બાઈ છતાં આમ બોલી શકતા. એટલે એકવાર પૂર્વનું કંઈ ઋણાનુબંધ હશે કંઈ પણ, એટલે પ્રભુશ્રી એમ બોલ્યા કે બોલ માંગ શું જોઈએ તારે. ત્યારે રતનબેન એવું બોલી ગયા કે મને છોકરો આપો, દીકરો. પ્રભુશ્રી કહે અરે ભૂંડી, માગી માગીને સંસાર માંગ્યો, ધિકાર છે તને. એટલે એવું થયું, પછી તો એમને ખૂબ પસ્તાવો થયો, બીજે દિવસે જઈને કે મેં આ શું કર્યું, મને મારો મોક્ષ તો થશે ને. ત્યારે પ્રભુશ્રી શું કહે, થશે પણ મોડો થશે, તે સંસાર માંગ્યો, હવે તારો સંસાર વધશે. એમ ભગવાન પાસે આવી કામના, અલૌકિક દેવ પાસે લૌકિક કામનાઓ, એ સંસારમાં ડૂબાડે. માટે આવી ઈચ્છા કોઈ પણ ભગવાનની ભક્તિ કરીને નહીં રાખવી. ભક્તિ નહીં તે તો ભાડા જે સેવા ફળ જા છે, દાસ તો તે જ કે જીકે દાસ તીકે જે ઘન ભરી નિરખી કેકીની પર નાચે. કેકીની એટલે મોર, મોર વાદળા જોઈને નાચે. હવે એને વાદળા શું આપે, પણ આવો સ્વાભાવિક એના પ્રત્યે પ્રેમ છે કે એના પ્રત્યે વાદળા જોઈએ ઘનઘોર ઘટા કે મોરને નાચવાનું મન થાય. એમ ભગવાનની આવી વિતરાગ મુદ્રા જોઈને જો એના અંતરમાં અત્યંત પ્રેમભાવ પ્રગટે એ ગુણો પ્રત્યે, તો એ સાચી ભક્તિ છે. ભાઈ ભક્તિ કરીને આવી તુચ્છ વસ્તુ માગે તો કે એ તો સંસાર જ વધે. એટલે પુરુષાર્થ કરવો પણ કેવો, નિષ્કામ પુરુષાર્થ કરવો, પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું, એ મોટો પુરુષાર્થ છે. પ્રારબ્ધ એટલે નસીબ, પૂર્વકૃત અથવા જે કર્મના ઉદય આવે, શુભ અશુભ સુખ દુઃખ, એને સમપરિણામે સમતા ભાવે ભોગવી લેવું, એ કૃપાલદેવ કે મોટો પુરુષાર્થ છે. અને કૃપાલદેવ એ જ કરતા હતા. એ પાન 332માં પોતાની વાત કરે છે. એમાં કહ્યું, પાન 332 વચનામૃતમાં, યથા પ્રારબ્ધે સ્થિતિ, પત્રાંક 375, યથા પ્રારબ્ધે સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી. યથા પ્રારબ્ધ, જેવા અમારા નસીબ, જેવા અમારા કર્મો પ્રારબ્ધ, તે પ્રમાણે અમારી સ્થિતિ છે. એટલે બળવાન ઉપાધિ યોગ છે અમને, છતાં વિષમતા આવતી નથી, સમપરિણામ રહે છે. કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે. અત્યંત કંટાળો આવે છે, કેમ કે એક ક્ષણ પણ જ્યાં રહેવું ગમતું નથી ને આવા સંસારમાં રહેવું પડે છે, એથી કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનું, છતાં ભાવો કષાયનું ઉપશમન અને સમાધિ, આત્મપરિણામની સ્વસ્થતા યથારૂપ રહેવું થાય છે, તે પ્રમાણે જ રહે છે. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. ભાવના તો હંમેશા એવી રહે કે નિરંતર અમે સત્સંગમાં જ રહીએ, નિરંતર સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિ થાય છે, અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વ ભાવમાં અમે વેદ્યું છે એ ફરી ફરી અમે સ્મૃતિમાં આવે છે, અને નિરંતર અભંગપણે એટલે અખંડિતપણે
તે ભાવના અંતરમાં સ્ફુરિત રહ્યા કરે છે, જાગ્રત રહ્યા કરે છે. એટલે આવી ઉપાધિ જોગમાં પણ એ સમાધિ સાચવી શકે છે એવી શક્તિ એમને પ્રાપ્ત છે, કેમ કે એ જ્ઞાની છે. એટલે પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું, વેદવું એટલે ભોગવી લેવું, એ મોટો પુરુષાર્થ છે. ફરી કૃપાલદે 352 પાન ઉપર પોતા વિશે લખે છે, પત્રાંક 408માં કહ્યું, ઓમ નમસ્કાર, જે જે કાળે જે જે પ્રારુદ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. વિચારે ઉદય પ્રયોગ, જે કાળે જેવા કર્મ ઉદયમાં આવે, સુખના કે દુઃખના, તેને બસ સમ પરિણામે એનું વેદવું એ જ જ્ઞાની પુરુષનો સનાતન શાશ્વત અનાદિનો એ જ માર્ગ છે, એ જ એમનું આચરણ છે. અને તે જ આચરણ સમતાનું અમને ઉદયપણે વર્તે છે. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. કૃપાલદેવે સ્પષ્ટ કહ્યું કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, અમને આ સંસારમાં કોઈ પ્રેમ નથી, કોઈ પ્રીતિ નથી, એવા સંસારની કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અમને જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. કે ભાઈ આ દુઃખનો આ કે ઉપાધિનો પ્રસંગ આવ્યો માટે એને બસ કાઢી નાખીએ, નહીં. કેમ કે જ્યાં જશું ત્યાં કર્મ બે ડગલા આગળ ને આગળ જ છે. જે ભોગવવાના છે એ ભોગવ્યા વગર છૂટે નહીં, નિર્જરા ન થાય. સમતાએ ભોગવી લઈએ તો એ કર્મ નિર્જરી જાય, વિષમતાએ ભોગવીએ તો નવા બંધાય. એટલે જે ઉદયના કર્મમાં કોઈ પણ પ્રકાર હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. કેમ કે જેમ કે ભગવાન મહાવીર કે બીજા તીર્થંકરો, એમને શું સંસારમાં પ્રેમ હતો? એ શું કામ ઘરમાં રહ્યા હતા? પૂરું કર્મ છે એવું, એ ભોગાવલી કર્મ છે, ભોગ્યા વગર છૂટકો થાય એમ નથી માટે રહ્યા હતા. બાકી તો હજારો વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિને જે વૈરાગ્ય હોય, મુનિને ત્યાગી મુનિ આત્મજ્ઞાનીને હજાર વર્ષ સંયમ પાડ્યો તો એનો કેવો વૈરાગ્ય ઉત્કૃષ્ટ હોય, તેવો વૈરાગ્ય તો ભગવાન મહાવીરને ઘરમાં હતો. હવે આપણે શું સમજી શકીએ? એ આપણી જેમ ઘરમાં રહે, હવે એમ ભગવાન ઘરમાં એમને યશોદા રાણી પ્રિય દર્શના પુત્રી આ બધું શું આપણા જેવું જ છે ને? રાજ્ય કરે નહીં પણ અંતરથી સાવ અલિપ્ત છે. એ દશા આપણે ન સમજી શકીએ, કેમ કે આપણને તો તરત રાગ થઈ આવે, મોહ થઈ આવે. હવે એમને નથી એટલે આપણે થાય બધું આપણા જેવું જ હોય, પણ એવું નથી. એમ ભોગાવલી કર્મ ભોગવા તે ત્યાં રહે છે. એટલે કે એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે, તથાપિ તેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. કે અમે કાર્ય કરવારૂપ કે કાર્યના કારણભૂત થઈએ એવી ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવૃત્તું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. આ પૂર્વે એવું કર્મ બાંધ્યું છે અમે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવૃત્તું પડે એવું પૂર્વે કંઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ. તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયજોગ છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ,
અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પર અન્નુકા અનુકંપા રૂપ જણાય છે કે આ પ્રારબ્ધ હટે સંસારનું ગ્રસ્તપણાનું તો અમે બીજાને ઉપકારભૂત થઈ શકીએ એ પર અનુકંપાનું કારણ છે બાકી પોતાનું તો બધું સમ છે હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે જે સંસારને વિશે સાક્ષીકર્તા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા રીતે ભાસ્યમાન થવું તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે કૃપાલદેવ શું કહે અમે આ જગતમાં સાક્ષીરૂપે છીએ પણ જગતવાસી જીવોને અમે કર્તા રૂપે જણાઈએ છીએ દેખાઈએ છીએ તો અમારે સંસારમાં સાક્ષી સાક્ષીરૂપે રહેવું અને જગતવાસી જીવોને કર્તા રૂપે ભાસ્યમાન થવું બે ધારી તરવાર છે અમારું અંતરંગ સાવ જુદું ક્રિયા સાવ જુદી પણ શું કરીએ એવો મારો પ્રાર્થનો ઉદય છે પણ તેને સમ પરિણામે વેદીએ છે હા 714 સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે એમ નાની પુરુષોની દશા અલિપ્ત જ હોય છે હા આમાં પણ સર્વ પ્રકારના કર્તવ્ય વિશે ઉદાસીન એટલે બધું કરતા છતાં પણ એના પ્રત્યે ઉદાસીન છે એમ હોવાથી અમે ગ્રસ્ત પ્રતિ પ્રારંભ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વતા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં નાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તો પણ નાનીને વિરાધીએ નહીં એમ છે છતાં ઉપેક્ષા થઈ શકતી નથી જો ઉપેક્ષા કરીએ તો ગ્રસ્તપણ પણ વનવાસીપણે ભજા એવો આકરો વૈરાગ્ય વર્તે છે ઘરમાં પણ વનવાસી જેવા રહીએ છીએ હવે એ દશા તો જ્ઞાની જ જાણી શકે એટલે આપણને શું કહ્યું કૃપાલદેવે કે નિષ્કામ પુરુષાર્થ કરવો પ્રાર્થને સમપરિણામે વેદવું ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે એટલે આપણે કેમ ભોગવવું પછી શું કહે છે કે સામાન્ય માણસ જે હોય એટલે મિથ્યાદૃષ્ટિ જેને હજુ જ્ઞાન થયું નથી એ આપણા જેવા જીવો તે સામાન્ય જીવ સમ પરિણામે વિકલ્પ રહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે વિષમ પરિણામ થાય જ જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી આત્માનો અનુભવ દેહથી ભિન્ન ત્યાં સુધી આપણો પ્રારબ્ધ જે ઉદયમાં આવે કર્મ તેને સમ પરિણામે વેદી ન શકે વિકલ્પો ન થવા દેવા એ મિથ્યાદૃષ્ટિથી થઈ શકે નહીં એને વિષમભાવ થાય જ માટે જ તે ન થવા દેવા એટલે આપણને વિષમભાવ ન થાય તે માટે ઓછા થવા કાં ન થવા દેવા કાં ઓછા થવા ઉદ્યમ સેવવો એના માટે પુરુષાર્થ કરવો સમપણું અને વિકલ્પ રહિતપણું સત્સંગથી આવે અને વધે સંપણું રાખવું પણ સંપણું કેવી રીતે આવે આપણા અંદર સમતાભાવ તો કે સત્સંગથી આવે સત્સંગ કરો તો એથી આ સંસારિક સુખ દુઃખના નિમિત્તોમાં શોક કરવાથી શું ફળ આવે તો કે તરત જ દુઃખી થાઉં તે જ ભવે તે જ ક્ષણે અને એના ફળ ભવિષ્યમાં ભયંકર આવે માટે મારે વિષમભાવ કરવો નથી એમ સત્સંગથી જેમ જેમ એને એ ભાવ દ્રઢ થાય અને સંભાવમાં એની વૃત્તિ આવે અને જે કાળે જે થવાનું છે તે જ થવાનું છે એમ દ્રઢતા થતાં એના વિકલ્પો ઓછા થાય નહીં તો એમ થઈ જાય તો શું કરીશ આમ બધા વિકલ્પો ઘટવાનું કારણ સત્સંગ છે એટલે સંપણું રાખવું પણ સંપણુંને વિકલ્પ રહિતપણું સત્સંગથી આવે અને વધે કેમ કે સત્સંગથી સાચી સમજ આવે છે
અને સમજે સાર સંસાર મે સમજુ ટાળે દોષ સમજે સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ એટલે સાચી સમજણ સત્સંગથી આવે છે અહીંયા કૃપાલદેવ પોતે 371 પાન ઉપર જણાવે છે પોતા વિશે પત્રાંક 447માં કહ્યું ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂજે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે એટલે મૂળ શું છે જ્યાં ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા કર્તવ્ય છે સુખદાયક છે ઈશ્વર ઈચ્છાથી એટલે પ્રારબ્ધ પ્રમાણે આપણા નસીબ પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે એટલે આપણે ગાથા બોલીએ છીએ કે રાઈ માત્ર ઘટ વધ નહીં દેખ્યા કેવળ જ્ઞાન એ નિશ્ચય ઉરાન કે તજીએ પ્રથમ ધ્યાન રાઈ માત્ર પણ ઘટ વધ ન થાય જે આપણે કર્મ બાંધ્યા અને એમાં ઘટવધ જે થાય છે તે આવા શુભ પરિણામથી થાય બીજો કોઈ ઉપાય નથી રાઈ માત્ર ઘટવધ નહીં દેખ્યા કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન વડે જે જોયું તેમાં ય નિશ્ચય ઉરાન કે તજીએ પ્રથમ ધ્યાન એવો નિશ્ચય હૃદયમાં લાવી પ્રથમ ધ્યાન કહ્યું આર ધ્યાન તેને કે મૂકી દો આર ધ્યાન નહીં કરો એટલે જે થાય તે જોયા કરો જે થાય તે યોગ્ય જ માનવામાં આવે કૃપાલ દેવ તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે બીજી રીતે નહીં એટલે ઈશ્વર ઈચ્છા પ્રમાણે એટલે પ્રારબ્ધ પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂજે કે ભાઈ આ હવે દુઃખ આવ્યું તો એનો ઉપાય કરવો એનો ના નથી સૂજે એ કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે જેમ રોગ થયો તો એની દવા કરી લઈએ પછી મટવું ન મટવું તો આપણે કર્મને આધીન છે જો આપણો વિશેષ અશુભનો ઉદય હોય તો જે દવા લઈએ તે વિપરીત દવા એવી આવી જાય કે ઉડતો આપણો રોગ વધી જાય હવે આપણે સારું કરવા કહ્યું ના તો ઉડતો વધી ગયો પ્રારબ્ધ જેવું હતું અને કોઈને નહીં જેવી અલ્પ ઔષધિથી મટી જાય જો પુણ્યનો ઉદય હોય તો પ્રભુશ્રી માટે પ્રભુશ્રીજીને પાંડુ રોગ થયો એટલે લોહીનું પાણી થઈ ગયું એટલે હવે જીવી શકાય નહીં એમ નક્કી થઈ ગયું અને ધોળકામાં એક વેદ છે તે કે ભાઈ સારો થવાનો હોય તો જ એ કેસ હાથમાં લઈને તો ના પાડે તો કે ચાલો ત્યાં ગયા એ વેદે પણ હાથ ધોઈ નાખ્યા કે નહીં આ કેસ લેવાય નહીં એટલે હવે પ્રભુશ્રી નક્કી થઈ ગયું હવે તો આપણે જરૂર આ દેહ છૂટવાનો હવે મરણ થવાનું એટલે ત્યાંથી પતાસા લઈ આવ્યા અને દરેક ઘરમાં મળવા આવે અને 5 વાર પ્રસાસા આપે અને બધાને ખમાવે કે કંઈ પણ અપરાધ થયો તો માફી ચાહું છું એટલે હવે તો આપણે દેહ છોડવો જ પણ ભાવના એવી ઉત્કર્ષ થઈ ગઈ કે ઓહો 27 વર્ષની ઉંમર છે કે આ જીવનમાં કંઈ ધર્મ સાધ્ય ખાસ નહીં કર્યું સામાયિક કરતા રોજે આ દેવકણજી સાથે બે ગ્રસ્ત હતા ત્યારે અપાસરામાં સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા પણ વિશેષ કંઈ ધર્મ આરાધન નહીં થઈ શક્યો આ જીવન જતું રહ્યું હવે મરવાના સમય આવી ગયો ને કંઈ આરાધના તો થઈ જ નહીં એટલે હવે જો દેહ ટકે તો બસ દીક્ષા લેવી અને આખી જિંદગી આત્મકલ્યાણ જ કરવું આત્મહિત જ એવો દ્રઢ નિશ્ચય કરી લીધો અને દેવકણજીને પૂછ્યું કે ભાઈ હું દીક્ષા લઉં તો તું લે કે તું મારો ચેલો થાય ત્યારે એણે હા પાડી એમને દેવકણજીને એમ થયું કે આવા સુખી ઘરનો છોકરો જે બધાને પૈસા ધીરે અને એમની સ્થિતિ નબળી હતી દેવકણજીની દેવું હતું એ કે આવા સુખી ઘરનો છોકરો દીક્ષા લે તો હું લઉં એ કંઈ થોડું હા પાડે પણ જ્યારે એમને હા પાડી ત્યારે એમને સંતોષ થયો
અને કહ્યું કે તારી દેણદારી હું આપી દઈશ, તું દીક્ષા લેતા. હા, આપી દીધી એટલે પરમ સંતોષ થયો. પણ જે રોગ કોઈનાથી નહીં મટ્યો એ ઉત્કૃષ્ટ ભાવનાથી શું થયું કે એમના બા કસલી બા પ્રભુશ્રીજીના, તે બહાર એક માણસ પડીકા આપતો કોઈ પણ રોગના. હવે એ કસલી બાને એમ થયું કે આ આપે છે તો એ પડીકા લાવી દઉં, જે થાય મારા છોકરા માટે, એટલે એ લઈને આવ્યા અને આ પડીકા આપ્યા પ્રભુશ્રીજીને. લલ્લુજી, લલ્લુભાઈ નામ હતું, કે લીધા કે બધો જ રોગ ઝાડા વાટે નીકળી ગયો અને શરીર સ્વચ્છ થઈ ગયું. દિવસે દિવસે શરીર સારું થવા લાગ્યું. પણ હવે રોગ મટી ગયો તેથી કંઈ લલ્લુભાઈએ, પ્રભુશ્રીજીએ પોતાનો નિર્ણય ફેરવ્યો નહીં કે ભાઈ હવે શું, હવે સારું થઈ ગયું. નહીં, જે નિર્ણય કર્યો છે એ જ કરવું. સારું થયું, ધર્મ કરવા માટે હવે જીવન મળ્યું, એટલે તરત જ એ તો હવે જાણે દીક્ષા લેવા દેવકણીને બે ચાલ્યા ત્યાં સુરત, ત્યાં મહારાજ નહીં પહેલાં સુરત હતા મહારાજ, એટલે ત્યાં કે એમને દીક્ષા આપો. પણ મહારાજ કહે કે આમ દીક્ષા ના અપાય માતા પિતાની આજ્ઞા વગર. એટલામાં તો માને ખબર પડી ગઈ કે એ લોકો તો સુરત ગયા દીક્ષા લેવા, એટલે મુનિમને લઈને ભાગ્યા પાછળ. ત્યાં જઈને સાધુ પાસે જઈને કેમ તમે દીક્ષા આપી દો છો, તો કે ભાઈ અમે નથી આપતા, અમે તો એમ જ કહ્યું છે કે માતા પિતાની આજ્ઞા વગર અપાય નહીં. પછી કહ્યું કે એને તો એ કે મારે દીક્ષા લેવી, તો કે એમને એને પુત્ર થાય પછી હું દીક્ષાની રજા આપીશ, જાણે એ મોંમાં પડી જશે અને પછી કંઈ જાય નહીં. એટલે ઘરે આવ્યા, ઉપાય નહોતો, 3 વર્ષ રહ્યા. જેવો પુત્ર થયો કે બસ હવે દીક્ષા માટે વળી મહારાજને શું કહ્યું, તમે અમારા ચોમાસું અમારા ગામમાં કરજો. તો 4 મહિના સુધી માતાને આ કાનમાં પડપડ થશે એટલે મને આજ્ઞા આપી દેશે કે જા દીક્ષા લો. એ ઉપાય કરીને સાધુ મહારાજ ત્યાં બોલાવ્યા, ચોમાસું કર્યું વટામણમાં અને દીક્ષા આપી દીધી. અને 30 વર્ષની ભરજુવાનીએ ખંભાતમાં પ્રભુશ્રીને દીક્ષા આપી. એમ પ્રારબ્ધ પુરુષાર્થ કર્યો તો પ્રારબ્ધ ફળ્યું, પુરુકૃત હતું પણ આવું નિમિત્ત બન્યું દુઃખનું, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. એમ જ્ઞાની પુરુષો કે છે, પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા, શરીર તુલસી અચરજ એ બળી મન બાંધે ધીર. એના વિશે બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં ઘણા પત્રોમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશે આ વાત સમજાવી છે ખૂબ વિસ્તારથી, જે બહુ સમજવા જેવી છે, જે આપણે આવતીકાલે લઈશું.